श्री विद्या विहार शैक्षणिक संकुलना वाला बालको सामाजिक विज्ञान धोरण सात में पाठ सत्तर संचार मध्यम ने जाहरात में आगळना वीडियो में संचार एटले शुं ते जोयुं। साथे संचारना मध्यमों में टपाल पद्धति टेलिग्राम पद्धति नो अभ्यास कर्यो। आजे आपणे पुस्तकों वर्तमान पत्रों तथा रेडियो विषे जाणीशुं। बाळको पुस्तकों नानो भंडार छे। पुस्तकों एक पेढ़ीनुं ज्ञान तेनी सिद्धिओ वगैरे बीजी पेढ़ी सुधी पहोंचाड़े छे। पहेला दरेक शहेरोमां सरकारी तथा सामाजिक संस्थाओं अने शाळाओ द्वारा लाइब्रेरीनी व्यवस्थाओ हती। आ लाइब्रेरीमांथी लोकोने विविध प्रकारनुं ज्ञान माहितीओ पीरसता पुस्तकों विनामूल्ये वाचन माटे मळता हता। परंतु आधुनिक युगमां एटले के वर्तमान समयमां विद्यार्थीओने विविध स्पर्धात्मक परीक्षाओमांथी पसार थवुं पड़े छे, जेने माटे ई बुकनुं चलन वध्युं छे। प्रवृत्ति तमे शाळानी लाइब्रेरीमांथी बधुं वंचाता पुस्तकोनी यादी तैयार करो, तेमज वर्ष दरमियान तमे वाचेला पुस्तकोनी यादी तैयार करी शको छो। હવે આપણે વર્તમાન પત્રો વિશે વાત કરીએ। તમે ઘરે આવતા જુદા જુદા છાપાઓમાં નજરમાં જોતા હશો અને તેમાં બધા સમાચાર જોતા હશો વાંચતા હશો, તો તેના વિશે આપણે વાત કરી। વર્તમાન પત્રો દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ જાહેરાતો દુઃખદ નોંધ આજનું ભવિષ્ય પંચાંગ વિશેષ દિન તિથિ ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે। આપણે ત્યાં વિવિધ ભાષાઓમાં અનેક દૈનિક પત્રો અને સામયિકોનું પ્રકાશન થાય છે। વર્તમાન પત્રો તમે બધા જાણતા જ હશો, છતાં તેનું ચિત્ર જોઈ લો। વર્તમાન પત્રો વાંચવાથી દુનિયામાં શું શું થઈ રહ્યું છે તેના સમાચાર તમે જાણી શકો છો અને તેના દ્વારા તમને ઘણું બધું નોલેજ પ્રાપ્ત થાય છે। હવે આપણે રેડિયો વિશે વાત કરીએ। રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું એટલે કે સાંભળવાનું સંચાર માધ્યમ છે। રેડિયો પર સંગીત લોકગીત ફિલ્મી ગીતો પરિસંવાદ રમતગમત સમાચાર નાટક હવામાન સમાચાર ખોવાયેલી વ્યક્તિની જાહેરાત ભજન વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે। આ ઉપરાંત વરસાદ પૂર ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની જાણ તેના દ્વારા થાય છે। રેડિયો સુવિધા મોબાઈલમાં પણ FM રેડિયો તમે જે કહો છો ને તે રેડિયો સુવિધા મોબાઈલમાં પણ ઉપલબ્ધ હોય છે। રેડિયોની શોધ 1895માં ઇટાલીના માર્કોનીએ કરી છે। આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું। ભારતમાં મુંબઈ કલકત્તા ખાતે ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરી। 1930માં મુંબઈ કલકત્તા ખાતેના ટ્રાન્સમીટરો સરકારે પોતાના હસ્તકે લઈને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું। 1997માં
તેનું નામ બીજું આકાશવાણી એવું રાખવામાં આવ્યું. પ્રસાર ભારતી ભારતનું જાહેર પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે. તેની સ્થાપના 23/11/1997 કરવામાં આવી. આજે ઓલ ઇન્ડિયા રેડિયો દૂરદર્શન નેટવર્કની સેવા પ્રસાર ભારતી દ્વારા પૂરી પાડવામાં આવે છે. હાલમાં FM રેડિયોનું પ્રસારણ પણ થઈ રહ્યું છે. તો આમ રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું ખૂબ જ અગત્યનું સંચાર માધ્યમ ગણાય છે. બાળકો, આજે આપણે પુસ્તકો, વર્તમાનપત્રો, રેડિયો વગેરે વિશે અભ્યાસ કર્યો. બાકી રહેતા સંચાર માધ્યમો વિશે હવે પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.